નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વીણા ખેર પીપી સમાજ સારા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બે ગણિત પ્રકરણ ત્રણ તમે કેટલું ઊંચી ઊંચકી શકો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભારે અને હલકું બરાબર કે કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ હલકી છે તેના વિશે આપણે શીખવાનું છે તો સૌથી પહેલાં ભારે કઈ વસ્તુ કહેવાય કે બરાબર ભારે અને હલકું એ કેવી રીતે આપણને ખબર પડે તો આપણને એના વજનથી આપણને ખબર પડે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે બરાબર આપણે દાખલા તરીકે એક હાથમાં ચોક લઈએ છીએ અને એક હાથમાં દસ્તર લઈએ છીએ બરાબર તો આપણને ખબર જ છે કે કઈ વસ્તુ આપણને હલકી લાગે છે ને કઈ વસ્તુ ભારે લાગે છે બરાબર તો શેના પરથી ખબર પડે છે તો એના વજન પરથી આપણને ખબર પડે છે બરાબર તો અહીં આપણે એ જ શીખવાનું છે અને બીજું કે જે વસ્તુ આકારમાં અને કડમાં મોટી હોય બરાબર તો એ વસ્તુ કેવી હશે એ વસ્તુ ભારે હશે અને જે વસ્તુ આકારમાં અને કદમાં નાની હશે એ વસ્તુ કેવી હશે તો એ વસ્તુ હલકી હશે તો અહીં આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે જે વસ્તુ વજનમાં હલકી હોય બરાબર વજનથી આપણે વસ્તુ ભારે છે કે હલકે આપણે ઓળખી શકીશું બરાબર અહીં આપણને અમુક ચિત્ર આપ્યા છે બરાબર તો એ ચિત્રમાં જુઓ કે કઈ વસ્તુ ભારે કહેવાશે અને કઈ વસ્તુ હલકી કહેવાશે એ આપણે અહીં લખવાનું છે બરાબર તો અહીં છે એક બોટલ બરાબર અને અહીં છે એક કાગળ તો બોટલ વધારે ભારે હોય છે કે કાગળ તો આપણે એને ખબર છે કે બોટલ એ કેવી હોય છે વજનમાં ભારે હોય છે કેવી હોય છે ભારે અને આ જે છે એ વજનમાં કેવું હશે તો હલકું બરાબર ચાલો આ બાજુ જોઈએ આપણે એક પાણી ભરેલી ડોલ છે અને ગ્લાસ છે બરાબર તો કઈ વસ્તુ વજનમાં ભારે હશે ને કઈ વસ્તુ વજનમાં હલકી હશે તો પાણી ભરેલી ડોલ છે એ વજનમાં કેવી હશે ભારે હશે બરાબર અને ગ્લાસ જે છે એ વજનમાં કેવું હશે હશે ચલો અહીંયા કેરી છે છે અને તરબૂચ બરાબર તો કેરીનું ફળ કેવું હોય છે નાનું હોય છે અને તરબૂચનું ફળ કેવું હોય છે મોટું હોય છે તો કેરી એ વજનમાં કેવી હશે હલકી બરાબર કેરીનું ફળ કેવું હશે હલકું અને તરબૂચ કેવું હશે વજનમાં ભારે

બરાબર તો બેગ એ આકારમાં અને કદમાં કેવી છે મોટી છે ને લંચ બોક્સ કેવું છે નાનો તો લંચ બોક્સ એ વજનમાં કેવું હશે હલકું અને બેગ એ વજનમાં કેવી હશે ભારે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો આ મેં તમને સમજાવ્યા હવે ત્યાર પછીના જે છ ચિત્ર છે એ તમારે હોમવર્કમાં ઘરે કરવાના છે છ જે ચિત્ર છે એ તમારે ઘરે હોમવર્કમાં કરવાના રહેશે બરાબર ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો કે કઈ વસ્તુ વજનમાં ભારે કહેવાય ને કઈ વસ્તુ વજનમાં હલકી કહેવાય તો જોઈએ આપણે અહીંયા ગઈ હલકું અને ભારે લખો બરાબર બીજું ચિત્ર છે મેં તમને આગળ કીધું તેમ કે જે વસ્તુ વજનમાં મોટી હોય બરાબર આકારમાં અને કદમાં મોટી હોય તો એ વસ્તુ કેવી કહેવાશે ભારે કહેવાશે અને જે વસ્તુ વજનમાં ખરા સોરી આકારમાં અને કદમાં નાની હશે તો એ વસ્તુ કેવી કહેવાશે હલકી કહેવાશે જો અહીંયા ગાય ટામેટું આપ્યું છે તો આ નાનું ટામેટું છે અને મોટું ટામેટું છે તો હંમેશા આપણે જાણીએ જ છે આપણા ઘરે મમ્મી શાકભાજી લેવા જાય છે બરાબર તો શાકભાજી લેવા જાય છે તો વજન પાંચસો ગ્રામ ટામેટા લે છે તો એમાં સો બસો સોરી પાંચ દસ ગ્રામ ઓછું હોય તો આપણે મોટું ટામેટું નાખશું વજન બરાબર કરવા ના આપણે નાનું ટામેટું નાખશું બરાબર તો અહીંયા ગાય નાનું ટામેટું છે એટલે વજનમાં કેવું હશે હલકું કેવું હશે હલકું અને મોટું ટામેટું છે વજનમાં કેવું હશે તો ભારે બરાબર એ જ પ્રમાણે જુઓ કેરી આપી છે અહીંયા નાની કેરી છે અહીં મોટી કેરી છે બરાબર તો હંમેશા મોટી કેરી એ વજનમાં ભારે હોય છે અને નાની કેરી એ વજનમાં કેવી હોય છે હલકી હોય છે તો નાની કેરી કેવી હશે વજનમાં હલકું અને મોટી કેરી વજનમાં ભારે એ જ પ્રમાણે જુઓ અહીંયા ગાય મોટું ગાજર છે અને નાનું ગાજર છે તો નાનું ગાજર જે છે એ વજનમાં કેવું હશે હલકું હશે અને મોટું ગાજર છે વજનમાં કેવું હશે તો ભારે હશે અહીં બે ચોપડી આપી છે આ મોટી ચોપડી છે અને આ નાની ચોપડી છે બરાબર તો મોટી ચોપડી હંમેશા વજનમાં કેવી હશે ભારે અને નાની ચોપડી હંમેશા વજનમાં કેવી હશે હલકી ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કે આપણને વસ્તુ ભારે છે કે હલકું એ વજન પરથી ખબર પડે છે અને ભારે વસ્તુ કઈ રીતે ખબર પડે અને હલકું વસ્તુ કઈ રીતના ખબર પડે તો જ્યારે આકારમાંને કરમાં મોટી હોય તો ભારે કહેવાશે અને આકારના કરમાં નાની હોય તો એ હલકું કહેવાશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ચાલો નીચે જુઓ તપકા જોડી ચિત્ર બનાવો અને ચિત્રમાં રંગ પૂરો અને ચિત્રનું નામ લખો કે તમારે આ ટપકા જોડવાના છે અને ટપકા જોઈને ચિત્રમાં રંગ પૂરવાનો છે અને ચિત્રનું નામ શું છે તમારે લખવાનું છે આવડશે ઓકે આગળ જુઓ કોણ શેનું વજન ઉચકે છે યોગ્ય જોડકા જોડવાના છે કે કયું વ્યક્તિ જો નાનું માણસ હોય નાનું બાળક હોય તે નાની વસ્તુ ઉચકી શકે મોટું માણસે એ મોટી વસ્તુ ઊંચકી શકે બરાબર તો અહીંયા આપણે એ પ્રમાણે જ જોડકા જોડવાના છે કે કોણ શેનું વજન ઉંચકી શકે છે ચાલો આ બાળક છે બરાબર તો આ ચારમાંથી બાળક કયું વજન ઉંચકી શકશે તો સ્વાભાવિક છે કે નાનું બાળક છે એટલે હંમેશા એ ટેડી બિયર ઉંચકી શકશે બરાબર ટેડી બિયર ઉંચકી શકશે ચલો ત્યાર પછી એનાથી સહેજ મોટી બેન છે બરાબર તો એ શું ઊંચકી શકશે તો એ બેગ ઊંચકી શકશે બરાબર ત્યાર પછી મમ્મી છે એવું સમજી લો કે મમ્મી પપ્પા ભાઈ બહેન છે બરાબર મમ્મી છે તો મમ્મી શું ઊંચકી શકશે તો મમ્મી ટ્રોલી બેગ ઊંચકી શકશે બરાબર અને પપ્પા છે પપ્પા ગેસની બોટલ ઉંચકી શકશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો હવે નીચે જુઓ નીચે પણ એવું જ છે કે કોણ શેનું વજન ઊંચકે છે યોગ્ય જોરકા ચોરું બરાબર પશુ પક્ષીઓમાં પણ એવું જ હોય છે કે દાખલા તરીકે કીડી છે તો આપણે જોઈએ છીએ કીડી શું ઉચકી શકે છે તો કીડી ખાણ ઊંચકી શકે છે ખાણનો જે દાણો હોય એ કીડી ઉંચકી શકે છે ચાલો ચકલી શું ઉચકી શકે તો ચકલી માળો બનાવવા માટે પાંદડા અને ડાળખા ઊંચકી શકે છે બરાબર ચલો કૂતરો આપણે કૂતરાને બોલ સાથે રમતા જોઈએ છે એટલે કૂતરો શું ઉચકી શકશે તો બોલ બરાબર ચાલો ગધેડું ગધેડું શું ઉચકી શકે તો આપણે આપણને ખબર જ છે કે ગઢે ગધેડું એ વજન ઉચકી શકે છે બરાબર માલસામાન ઉચકી શકે છે અને હાથી હાથી શું ઉચકી શકે તો હાથી લાકડા ઉંચકી શકે છે બરાબર આ વજન પ્રમાણે આપણે જોડકા જોડ્યા આગળ જોઈએ કે નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો વિધાનો આપ્યા છે સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે વજન માપવા માટે વજન કાંટો વપરાય સાચી વાત બરાબર કે વજન શ્યાંથી વપાય વજન વજન કાંટાથી વપાય છે ખાલી બોટલ કરતા પાણી ભરેલી બોટલ હલકી હોય છે હલકી હોય ના વિધાન કેવું છે ખોટું કાગડો પૂરી ઉચકી શકે છે ઊંચકી શકે છે આવે છે ને વાર્તા કાગડાની પૂરીવાળી હા કેમ ઉંચકી શકે કારણ કે પૂરી એ વજનમાં કેવી હોય છે હલકી એટલે વિધાન કેવું આવશે સાચું બે કિલો ખાંડ કરતાં એક કિલો ખાંડનું વજન વધારે હોય છે વિધાન કેવું આવશે ખોટું બરાબર ઓછું હોય છે ચીચવો વજનને કારણે ઊંચો નીચો થાય છે ચીચવો એટલે ખબર ને શું કે એક બાજુ બેન બેઠેલી હોય તો એક બાજુ ભાઈ બેથેલો હોય બેન નીચી થાય તો ભાઈ ઉપર થાય ને ભાઈ નીચે થાય તો બેન ઉપર થાય બરાબર તો એ શું કહેવાય ચીચવો તો ચીચવો વજનના કયા ઊંચો નીચો થાય છે બરાબર તો એ વાત કેવી આવશે સાચી વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ત્રીજું ચેપ્ટર એટલે ત્રીજું પ્રકરણ પૂરું થાય છે તમને નહીં સમજ પડી હોય તો મને ફરીથી પૂછી શકો છો બરાબર આ તમારે સ્વાધ્યાય પોઠીમાં લખવાનું છે થેન્ક યુ